વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરે સ્લી પ્લેનમાં કેવડિયાથી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી તેનું લોકાર્પણ કરવાના છે, ત્યારે સી પ્લેનનો સફળ ટ્રાયલ રન જોવા માટે પણ નાગરિકો ઉમટી પડ્યા હતા. મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસીને કેવડિયા કોલોની સુધી જવાનું ભાડું રૂપિયા 4,800 નક્કી કરાયું છે. અહેવાલ અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. સી પ્લેન એ ટુરિઝમ પર્પઝ ઓફ વ્યૂથી દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. માલદીવ, બેંગકોક, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોની અંદર સી પ્લેનનો ઉપયોગ વ્યાપક થઈ રહ્યો છે. ભારતની અંદર પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય એના માટે પ્રધાનમંત્રીજીએ કામ કરવા માટે અમને નિર્દેશ કર્યો છે, જેના ભાગરૂપે દેશની અંદર 16 ડેસ્ટિનેશન ઉડાન યોજના અંતર્ગત આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ 16 રૂટમાં ગુજરાતના પણ 2 રૂટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એક સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 કિલોમીટર, બીજો રૂટ સાબરમતીથી પાલિતાણા શેત્રુંજય ડેમ. આ બંને વર્તમાન સમયની અંદર મહત્વના પ્લેસો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની દ્રષ્ટિએ સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વની અંદર અત્યારે એક મહત્વનું ડેસ્ટિનેશન બની રહ્યું છે. ત્યારે અમે લોકોએ સાબરમતીથી નર્મદા ડેમ સુધી સી પ્લેન ચલાવવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પૂરું થઈ ગયું છે. હવે પછી તરત જ બંને સાઇડ પર, એટલે કે નર્મદા ડેમ સાઇટ અને સાબરમતી નદી સાઇટ, બંને સાઇટ પર જેટી બાંધવાનું કામ ચાલુ થશે. જેટી બાંધવાનું કામ પૂર્ણ થયા બાદ તરત જ એવિએશન મિનિસ્ટ્રીની સાથે કોર્ડિનેશન કરીને હંગામી ટર્મિનલ ઊભું કરવામાં આવશે અને યુડાન યોજના અંતર્ગત આ રૂટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન ચાલુ કરી દેવાનું અમારું આયોજન છે. એવી જ રીતે પાલિતાણા પણ એક રિલિજિયસ ટુરિઝમ પ્લેસ છે, જૈનોનું મહત્વનું યાત્રા સ્થાન છે. એ ઉપરાંત ખૂબ યાત્રાળુઓ પાલિતાણાની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે સાબરમતીથી શેત્રુંજય ડેમ સુધી 250 કિલોમીટર સી પ્લેન ચલાવવાનું પ્લાનિંગ છે. એનો પણ હાઇડ્રોગ્રાફિકલ સર્વે એ પૂર્ણ થઈ ચૂક્યો છે. પહેલા સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાર પછી બીજા તબક્કામાં સાબરમતીથી શેત્રુંજય જળાશય સુધી, એટલે કે પાલિતાણા સુધી સી પ્લેન ચલાવવાનું પ્લાનિંગ અમે અત્યારે કરી રહ્યા છીએ.